हेलो बच्चा पाल्डी, तो आ वीडियो में जे क्वेश्चन नो डिस्कशन करवानू छे ए छे ओहम ना नियम नी मर्यादा। बेटा क्वेश्चन के का मुजब नो तुमने पूछा है, ओहम ना नियम नी मर्यादा लखो। ओहम बाबा नो नियम बेटा मस्त मजानो छे, तुमने लोगों ने ख्याल हसे कि भाई वी चले छे आई वोल्टेज वधारे तो प्रवाह नु मूल्य पण आपणे खबर छे वधु मळवानु हतु, अने चले छे निशानी दूर करवा माटे आपणे अवरोध मुकेलो हतो त्यां आर अचानक जे हतो समप्रमाणता नो ए, तो वी बराबर आई आर वीर એ હતો સરસ મજાનો ઓહમ બાબાનો નિયમ। આપણે ઘણી જગ્યાએ તેનો ઉપયોગ પણ કરીએ છીએ, પણ બેટા સદુપયોગની સાથે સાથે ક્યારેક ક્યારેક એની અમુક જગ્યાએ મર્યાદા છે, એકને એક વ્યક્તિ કંઈ દરેક જગ્યાએ કામ ના લાગે। ઓહમ બાબાનો નિયમ જે છે તે સુવાહકોમાં તો બહુ સરળ રીતે અને સારી રીતે આપણે લાગુ પાડી શકતા હતા, પરંતુ આગળના અભ્યાસક્રમમાં આપણે એવું જોવા મળેલું છે કે ઓહમ બાબાનો જે નિયમ છે તે સાર્વત્રિક નથી, મતલબ અત્ર તત્ર સર્વત્ર લાગુ ના પાડી શકાય બેટા, એમાં અમુક અમુક મર્યાદાઓ છે। કેવી મર્યાદાઓ છે બેટા? પહેલી મર્યાદા એ છે કે ભાઈ અમુક અમુક કિસ્સાઓમાં આપણે જોવા મળેલું છે કે વી એ આઈ ના સમપ્રમાણમાં રહે નહીં। એનો મતલબ બેટા કેવા એવું માંગે છે, વી ચલે છે આઈ, આવું આપણે કહેતા, આવું આપણે કોના માટે કહેતા, આવું આપણે સરસ મજાનું જે કહેતા એ કહેવાનું હતું આપણે ત્રીજા ચેપ્ટરની અંદર આપણે સુવાહકો માટે, પરંતુ એવરી ટાઈમ એકબીજાના સમપ્રમાણમાં રહેતું નથી, એટલે વી ડઝ નોટ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ આ, એકબીજાના સમપ્રમાણમાં નથી નથી નથી। આવું કઈ જગ્યાએ જોવા મળશે? આવું આપણે જોવા મળશે 14માં ચેપ્ટરમાં, જ્યારે આપણે સેમિકન્ડક્ટરનો અભ્યાસ કરશું ત્યારે ત્યારે આપણે એવું જોવા મળશું કે એવરી ટાઈમ ગ્રાફ એકબીજાના સમપ્રમાણમાં નહીં હોય, ક્યારેક ક્યારેક જે ગ્રાફ થવાનો છે વી ચલે છે આઈ, એ ગ્રાફ સરસ મજાનો સમથિંગ લાઈક ધીસ આવો પણ હશે બેટા। અહીંયા હશે તમને પ્રવાહ, અહીંયા હશે તમારી પાસે વોલ્ટેજ, અને જે ગ્રાફ હતો તે સ્ટ્રેટ લાઈન બનાવવાને બદલે આવું કંઈક બેટા સ્લોપ અલગ અલગ હશે, દરેક જગ્યાએ સ્લોપનું મૂલ્ય અલગ અલગ હશે, મતલબ દરેક જગ્યાએ ઢાળ જુદો જુદો, મતલબ દરેક જગ્યાએ અવરોધ જુદો જુદો હશે। એવું આપણે શીખી ગયા હતા સ્લોપ ઉપરથી અવરોધ કેવી રીતે ફાઇન્ડ કરવાનો છે એ, તો અહીંયા આપણે જોઈ શકશું એકબીજાના સમપ્રમાણમાં નથી નથી નથી। એટલે પહેલું બેટા જેટલું પણ હું રેડ પેનથી બેટા અંડરલાઇન કરું એટલું તમારે બોર્ડના પેપરમાં લખવાનું છે, બાકીની તમામ વસ્તુ છે એ છે જે છે, જસ્ટ ફોર જાણકારી। પેપરમાં માત્ર ને માત્ર રેડ માર્કરથી બેટા જેટલું અંડરલાઈન થાય છે એ જ। બીજી જે એની મર્યાદા છે એવું છે, વી અને આઈ વચ્ચેનો જે સંબંધ છે એ વી ના ચિહ્ન પર આધાર રાખે છે બેટા, વી ના ચિહ્ન ઉપર આધાર રાખે છે। એનો મતલબ શું છે, વી પોઝિટિવ છે કે નેગેટિવ એના ઉપર આધાર રાખે છે। એનો મતલબ શું, એનો મતલબ બેટા અહીંયા તમને ખબર પડશે, જો આ ગ્રાફની અંદર થોડીક તમારી બેટા દિવ્ય દ્રષ્ટિ નાખશો એટલે તમને ખબર પડશે કે ભાઈ અંદાજે સમથિંગ 0.2 જેટલો વોલ્ટેજ હતો ત્યારે પ્રવાહનું મૂલ્ય તમને કંઈક જે મળતું હતું એ પ્રવાહનું મૂલ્ય તમને કંઈક મિલી એમ્પિયરના ક્રમનું મળતું હતું। સેમ ટુ સેમ વોલ્ટેજ રાખ્યા, પરંતુ પોઝિટિવને બદલે જો તમે નેગેટિવમાં 0.2 ની આસપાસ ગયા તો ત્યારે જે પ્રવાહનું મૂલ્ય તમને મળતું હતું એ મિલીને બદલે તમને ડાયરેક્ટ બેટા માઇક્રોના ક્રમનું મળી રહે છે। જોજો વોલ્ટેજનું મૂલ્ય બદલાવતા નથી, માત્ર ડિરેક્શન બદલાવે। જો આ ટાઈપનું બેટા હું તમને કહેવા માંગુ છું, સરસ મજાનું જો અહીંયા કોઈ સુવાહક છે, તાકાતવાળો બેટા સુવાહક છે, એને તમારે બાહ્ય બેટરી સાથે જોડવાનું છે, તો જેવું તમે એને બાહ્ય બેટરી સાથે જોડી રહ્યા છો તો વર્તણૂક કંઈક આ પ્રકારની તમારે સમજવાની છે। બેટરી બેટા આવી રીતે તમે ધારો કે 20 વોલ્ટ આપેલો છે, ત્યારે પ્રવાહ છે માની લઈએ કે બેટા 6 મિલી એમ્પિયર જેટલો પ્રવાહ આમાંથી વહે છે એવું માનીએ છીએ ધારીએ છીએ। હવે આપણે કરીએ છીએ શું, આપણે ખાલી બેટા છેડા બદલીએ છીએ, છેડા બદલીએ મતલબ વોલ્ટેજ તો આટલું ના આટલું 20 ના 20 રાખીએ, પરંતુ અહીંયા જે પોઝિટિવ હતો એને બદલે આને પોઝિટિવ કરી નાખશું અને આને નેગેટિવ કરી નાખીએ, તો કાયદેસર જો ઓહમ બાબાના નિયમ પ્રમાણે ફરક કાંઈ ના પડવો જોઈએ। ફરક શું પડવો જોઈએ, ફરક માત્ર એટલો પડવો જોઈએ કે પ્રવાહની ડિરેક્શન જે અહીંયા હતી એના કરતા હવે બેટા પ્રવાહની ડિરેક્શન બદલાવી જોઈએ, અને મૂલ્ય તો 6 નું 6 કિંતુ વિંતુ પરંતુ અમુક જગ્યાએ, એટલે કે સેમિકન્ડક્ટરની અંદર આપણે એવું જોવાનું છે કે જેવું તમે વીની સંજ્ઞા બદલી એટલે કે +20 માંથી -20 કર્યું, તો એવું બેટા શું જોવા મળ્યું, અહીંયા જે પ્રવાહ જે 6 મિલી એમ્પિયરના ક્રમનો હતો એને બદલે માત્ર બેટા રહી ગયો છે માઇક્રોના ક્રમનો। તો આ પણ ઓહમ બાબાના નિયમની શું થઈ ગઈ છે, મર્યાદા, કેમ કે જો વી ચલે છે આઈ, વી બરાબર આઈ આર હોત તો વોલ્ટેજની સંજ્ઞા બદલવાથી આરમાં તો કોઈ ચેન્જીસ થતો નથી, તો પછી આઈમાં કેમ ચેન્જીસ થઈ ગયો?
મતલબ અહીંયા કાંઈક તો બેટા બીજા લોચા લાગેલા છે, મતલબ અહીંયા ઓહમ બાબાનો નિયમ બેટા કામ આવતો નથી ને આવું શું કામે થાય છે. ઓલરેડી આપણે બેટા જેઈ નીટના લેક્ચરમાં આની ચર્ચા કરેલી છે, યાદ આવે છે ને 14મું ચેપ્ટર. અને ત્રીજી બેટા, ત્રીજી જે કંઈ એની મર્યાદા છે અહીંયા જો બેટા એની ડિટેલિંગ છે, પણ બે માર્ક્સના પ્રશ્નમાં બધું છાપવાની જરૂર નથી. જેટલું અહીંયા અંડરલાઇન કરેલું છે એટલું અંડરલાઇન, સરસ મજાની બેટા બંને ટેક્સ્ટ બુકની જે આકૃતિ છે એ ચોટાડી દેવાની, અને પછી બેટા ડાયરેક્ટ સી મુદ્દો, સી મુદ્દો આખી આખો લખવાનો થશે. બેટા સી મુદ્દામાં શું છે જરાક નજર નાખો. સી મુદ્દામાં આપણે એવું કહેલું છે કે વી અને આઈ વચ્ચેનો સંબંધ અનન્ય. અનન્યનો મતલબ બેટા એક અને માત્ર એક. એક અને માત્ર એકનો મતલબ શું? એક અને એકનો માત્ર મતલબ એમ બેટા, અહીંયા જો ગ્રાફ કોઈ પણ એક જગ્યાએ બેટા આપણે લીટો કરી દઈએ, બરાબર, તો કોઈ પણ એક જગ્યાએ લીટો કરેલો છે, અહીંયા પ્રવાહનું મૂલ્ય બેટા આપણે માપીએ છીએ, ને એ જે પ્રવાહનું મૂલ્ય માની લઈએ કે ભાઈ 6 મિલી એમ્પિયર છે. ઓકે સરજી, નો પરેશાની, પણ 6 મિલી એમ્પિયર ના પ્રવાહ માટે વોલ્ટેજ નું મૂલ્ય કેટલું? તો આપણે જોઈ શકશું વોલ્ટેજ નું મૂલ્ય આટલું પણ મળે છે, વોલ્ટેજ નું મૂલ્ય આટલું પણ મળે છે. આ માની લઈએ કે 2 વોલ્ટ છે, આ માની લઉં કે 4 વોલ્ટ છે, મતલબ 2 વોલ્ટ હોય ત્યારે પણ પ્રવાહ 6 મિલી એમ્પિયર. વોલ્ટેજ વધારી અને જો તમે 4 કરો છો ત્યારે પણ પ્રવાહ તો 6 ના 6 જ. રેડી, 2 વોલ્ટ નો બેટરો હોય કે 4 વોલ્ટ નો બેટરો હોય, પ્રવાહ તો જેસે છે. તો આ પણ બેટા ઓહમ બાબાના નિયમ પરથી સમજી ના શકાય. વી બરાબર આઈ આર, એમાં તો ચોખ્ખું કહે છે વી વધશે, વી વધારશો તો પ્રવાહ વધે વધે વધે. અહીંયા તેવું નથી થતું, વી તો 2 માંથી 4 થઈ ગયા, વી તો વધી ગયો પણ પ્રવાહ તો 6 ના 6. તો આ વસ્તુ કેવી રીતે થાય એ પણ બેટા ઓહમ બાબાના નિયમ ઉપરથી સમજી શકાતું નથી. તો આ પણ ઓહમના નિયમની એક શું થઈ ગઈ છે બેટા, મર્યાદા. તો બાકીની આકૃતિને તો બધું બેટા જસ્ટ ફોર જાણકારી. 3 મર્યાદા કેવી રીતે બોર્ડમાં લખવાની? પહેલી મર્યાદા બેટા શું છે? પહેલી મર્યાદા છે વી અને આઈ એકબીજાના સમપ્રમાણમાં રહેતા નથી. બીજી મર્યાદા છે વી અને આઈ વચ્ચેનો સંબંધ વીના ચિહ્ન ઉપર આધાર રાખે છે. વીના ચિહ્ન એટલે કે વી પોઝિટિવ છે કે નેગેટિવ છે એના ઉપર આધાર રાખે છે. અને છેલ્લી મર્યાદા છે વી અને આઈ વચ્ચેનો સંબંધ અનન્ય, એટલે એક અને માત્ર એક છે નહીં. વી એક આઈના પ્રવાહ માટે વીના તમને 2 જુદા જુદા મૂલ્ય મળે છે. અને આ બેટા આપણે 14મા ચેપ્ટરમાં જે ગેલિયમ આર્સેનાઇડ વિશે આપણે શીખવાનું છે, ગેલિયમ આર્સેનાઇડનો ઉપયોગ શું થતો હતો, 14મા પ્રશ્નનો નીટમાંથી પૂછાયેલો પ્રશ્ન છે. ગેલિયમ આર્સેનાઇડનો ઉપયોગ એલઈડી બનાવવામાં થાય છે. કઈ એલઈડી બનાવવામાં? દ્રશ્ય પ્રકાશ કે પછી ઇન્ફ્રારેડ? વિચારો વિચારો વિચારો. યસ બેટા, ઇન્ફ્રારેડ. દ્રશ્ય પ્રકાશ માટે ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડ, યાદ આવે છે ને? અને ઇન્ફ્રારેડ માટે ગેલિયમ આર્સેનાઇડ. ચલો બેટા, વ્યવસ્થિત રીતે આ 3 મુદ્દા તમે આવી રીતે લખવાના છે. જોઈ લો વ્યવસ્થિત પ્રશ્ન. મળીશું બેટા નેક્સ્ટ પ્રશ્નમાં. થેન્ક યુ સો મચ.